ગાઈઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસીમાં તમારું ભવ્ય સ્વાગત છે જીપીએસસી દ્વારા મિશન જીપીએસસી જે શરૂ કર્યું છે તેના દ્વારા આવનારી જે જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયસીની એક્ઝામ છે તેમાં તો કામ લાગે આપણે એવાય એમસી મૂકીએ જ છીએ પરંતુ પોલીસ તલાટી જે બીજી ઘણી બધી એક્ઝામમાં કામ લાગે તે પ્રમાણે આપણે એક સિસ્ટમેટિકલી ટાઈમ પ્રમાણે આપણે એક સબ્જેક્ટ તૈયાર કરતા જઈએ છીએ અને જોડે જોડે તેને એમસીક્યુ સોલ્વ કરતા જોઈએ છે અને જોડે જોડે કરંટ અફેર પણ કરતા જઈએ છીએ તો હવે તો આખું સબ્જેક્ટ વાઈઝ આપણે બધું કવર કરીએ છીએ અત્યારે આપણે પોલિટી પતી ગયું છે જો તમે હજુ સુધી આપણી આપણી મિશન જીપીએસસી તમે જોઈ ના હોય તો આપણે પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો તેને તમે સેવ પણ કરી શકો છો અને આપણી જીપીએસસી ઓનલી ચેનલ જો સબસ્ક્રાઇબ ના કર્યો તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબનું બટન આપી દે અને બાજુમાં બે લાયકન છે તે દબાઈ દેજો જેથી જે કંઈ બધી અપડેટ આવે જે કઈ નવા સારા વિડીયો હોય તે બધા તમને ઇન્સ્ટન્ટલી મળતા રહે તો ચાલો સ્ટાર્ટ કરીશીએ એકવીસ બે બે હજાર અઢારના જે બી કરંટ અફેર અને જે બી સબ્જેક્ટ વાઈઝ એમસીક્યુ છે તે તો મસ્ત તમને પહેલાં તો અહીંયા એક તમને ઇમેજ આપવામાં આવી છે કે પોતાના કઈ બધી જેવી બી કમિયા હોય એ આપણને ખબર હોય છે તો આપણે પોતાની જાતને કેટલો પ્રેમ કરીએ છીએ પરંતુ બીજાની થોડીક પણ ભૂલ હોય તો આપણે તેને પછી પ્રેમ નથી કરી શકતા અને તેનાથી પછી આપણે નફરત કરવા લાગે છે તેથી દૂર થઈ જઈએ છીએ આ છે જે તમારા સંબંધો હોય એમાં એઝ અ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એઝ અ પતિ પત્ની એઝ અ છોકરામાં પછી એઝ અ બેન ભાઈ આ રીતે બધા જેટલા બી સંબંધો હોય છે તેમાં અમુક અમુક નાના નાની ભૂલોના લીધે લોકોના જે સંબંધો છે બગડી જતા હોય છે કોઈ બી માણસ દુનિયામાં પરફેક્ટ નથી હોતો ઓકે ઇવન પૃથ્વી બી પરફેક્ટ નથી ગોલ તો પછી માણસ બી એક આમ જે પરફેક્ટ નથી હોતો એના કંઈક ને કંઈક ખામી જ હોય છે અને બીજા માણસમાં પણ કંઈક ખામી હોઈ શકે છે એટલે દુનિયા આમ જ ચાલે છે એકબીજાના સાથ મળીને હાથમાં હાથ મિલાવીને દુનિયા ચાલે છે એટલે આપણે બીજાની કમિયા શોધ્યા કરતા તેનામાં પ્લસ પોઈન્ટ કર્યો છે તે શોધવું પડશે હંમેશા એટલે સામેવાળી કોઈ બી વ્યક્તિ હોય તેનો પ્લસ પોઈન્ટ કર્યો છે તે તમે શોધો અને તમારામાં જો ઇમ્પોર્ટન્ટ લાગે તો એ પ્લસ પોઈન્ટ તમારામાં એક્સેપ્ટ કરીને ઇમ્પ્લિમેન્ટ કરો તો પછી તમે આગળ આવશો હવે આગળ જઈએ તો થોડી એના પહેલાં તમને ન્યૂઝ આપી દઉં કે ટેટ વનની ચોથી છે એની એક્ઝામ યોજાની છે ધોરણ એકથી પાંચ માટે તો આ તેના કોલ લેટર નથી આવશે તો પછી તમે કોલ લેટર બધા ડાઉનલોડ કરી લેજો અને જે બી તમારી સિસ્ટમ હોય તે પ્રમાણે તમે તૈયારી કરીને જજો મસ્ત એવું પેપર આપીને આવજો ઓલ ધ બેસ્ટ બધા માટે પછી આગળ તો પછી જઈએ તો આ તમે ન્યૂઝ વાંચીને તમને એક બાજુ હસવું આવશે અને એક બાજુ એમ થશે કે કેવા કેવા માણસો લોકો છે તો તલાટીની નોકરી જે છે તે બનાવટી કોલ લેટર લોકોને આપ્યો અને પછી એ ભાઈને ત્રીસ લાખ જે લૂંટીને પછી દંપતી જતા રહ્યા તો આ રીતે અહીંયા બનાવ બન્યો છે તો તમને આમાંથી ખાલી આપણે એક શીખ લેવાની છે કે મહેનત કર્યા વગર ફળ મળે નહીં તે બધાને ખ્યાલ જ હશે એટલે મસ્ત એવી મહેનત કરો અને નિષ્ઠાવાન રીતે તમે સિલેક્શન થાવ મેરિટ લિસ્ટના જેમ જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય તે રીતે તમે સિલેક્શન થાવ અને તમારી એકદમ પોતાની નૈતિકતાની જોબ પર લાગો અને જે બી સ્વાર્થ આપણે જે બી જે સ્વયં તરીકે ત્યાં જઈએ જોબ કરીએ મસ્ત એવી આપણે નિષ્ઠાવાન અને એ રીતે પોતાનું જે બી ભારતના ડેવલપમેન્ટમાં તમે પોતાનો ફાળો આપો એટલે તમને કોઈની સામે નીચે ઝૂકવું નહીં પડે એટલે પોતાની જો આપણે મહેનતથી લાગેલા હોઈશું તો ક્યાંય પણ તમારે ઝૂકવું નહીં પડે એટલે હંમેશા પોતાની મસ્ત એવી મહેનત કરો અને જે બી સારી રીતે જે બી આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જે રીતે સિસ્ટમેટિકલી જાય છે એક્ઝામ તે રીતે પૂરેપૂરી એક્ઝામથી આપણે લાગવું જોઈએ આ રીતે શોર્ટકટ અપનાવવા ના જોઈએ એક્ઝામ માટે જ નહીં પણ દુનિયામાં કોઈપણ વસ્તુ હોય કોઈપણ કામ હોય હંમેશા શોર્ટકટ અપનાવવા ના જોઈએ જે બી જેમ થતું હોય જે બી એના તેના રૂલ્સ પ્રમાણે તે જ તમ તે જ પ્રમાણે તમારે કરવું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ઘણા બધા લૂંટારાઓ ફરતા હોય છે તો અને ભરતીની જ્યારે પ્રક્રિયા આવે છે ત્યારે આ લોકોનું જે બી હોય છે તે વધતું જાય છે એટલે તમારે કોઈ આવો કોલબોલ ના આવે તો પછી ધ્યાન રાખજો કોલબોલ આવે તો તમે પોલીસમાં જણાવી શકો છો તો આ રીતે તમે ક્યાંક સપડાઈ ના જતા એટલે માટે અહીંયા મૂક્યું છે હવે આગળ એક બહુ જ મોટી તમને અપડેટ આપી દઉં જો તમે આ વિડીયો ના જોયો તો ફટાફટ જઈને જોઈ લેજો ત્યાં એમાં બાસઠ હજાર નવસો સાત ભરતી આવેલી છે જેમાં અઢાર હજાર પ્લસ પગાર છે ઇન્ડિયન રેલવેમાં એમાં અમદાવાદની ઘણી બધી સંખ્યા છે એ બધું આ વિડીયોમાં મેં ડિટેલમાં ચર્ચા કરી છે આખો સિલેબસ શું છે શું નહીં કે રીતના સિલેક્શન થશે પછી એમાં કેટલી ટેસ્ટ છે એ બધું આપણે અંદર આખું ચર્ચા કરી છે એમાં આપણા જે રેલ મંત્રી છે પિયુષ ગોયલ તેમને એક અપડેટ નવી આપી છે આ બધા આ જે પશ્ચિમ બંગાળ છે પછી બિહાર છે પછી ઉત્તર પ્રદેશ છે ત્યાં બધા જે વિદ્યાર્થીઓ હતા તેમણે બધા આંદોલન કર્યા હતા અને જે બી હતી રેલવે તે બધી રોકી હતી અને તેની પર લખ્યું હતું કે આઈટીઆઈ હટાવો આઈટીઆઈ હટાવો કેમકે આમાં આઈટીઆઈ અંદર રાખ્યું હતું આ દસ પાસ માટે અમુક જ જગ્યા હતી પણ આઈટીઆઈ વાળા માટે વધારે હતી એટલે બધા સ્ટુડન્ટોએ બરાબરનું આંદોલન કર્યું અને ફાઇનલી પિયુષ ગોયલે પછી શું કર્યું તો પિયુષ ગોયલે કર્યું કે આઈટીઆઈ હટાવી દીધું છે એટલે દસ પાસ હશે તે બધા જે બી છે એપ્લિકન્ટ ત્યાં બધા ફોર્મ ભરી શકશે જે અમુક જ પોસ્ટ હતી દસ પાસ માટે પણ હવે બધી પોસ્ટ થઈ ગઈ છે આઈટીઆઈ આખું હટી ગયું છે પછી બીજી અપડેટ કે અમે ફી પાંચસો રૂપિયાથી જો આઈએસ બનવું હોય તો સો રૂપિયા ફી હતી અને આ રેલવેમાં ગ્રુપ ડી માટે પાંચસો રૂપિયા ફી હતી એટલે તમે વિચારી શકો છો કે આઈએસની સો ને આ ગ્રુપ ડીની પાંચસો એટલે એનો પણ વિરોધ કરતો તો બધાએ અને તેના દ્વારા આ જે ફી છે તે ઓછી કરી દીધી છે પાંચસોની ડાયરેક્ટ સો રૂપિયા કરી દીધી છે ઓકે અને પછી ત્રીજી અપડેટ કે જે ઉંમરમાં એકત્રીસ વર્ષનું છે તે તો તમને ખ્યાલ જ હશે તો આ રીતે પૂરેપૂરી ત્રણ અપડેટ છે સારી એવી તો દસ પાસ તમે લીધું હોય તમારા જોડે માર્કશીટ હોય દસ પાસની તો ફટાફટ જઈને આ વિડીયો તમે જોઈ લેજો અને તેમાં શું છે શું નહીં આપણે તૈયારી કે રીતના કરવી તે પણ અંદર દર્શાવી દીધું છે તો તમે જોઈ શકો છો આપણી પ્લેલિસ્ટમાં જઈને તમને આ વિડીયો મળી જશે હવે ઇન્ડેક્સ જોઈ લઈએ તો કરંટ અફેર એકવીસ એક અને એકવીસ બે પોલિટી આપણું મસ્ત એવું પતી ગયું છે ભૂગોળમાં અત્યારે ભારત અને વિશ્વનું ભૂગોળ ચાલે છે તેમાં ટોપિક્સમાં જલમંડળ સ્થળ મંડળ અને માનવ ભૂગોળ છે પછી મેપ પ્રેક્ટિસમાં નવસારી જિલ્લો છે તે ક્યાં આવેલું છે તેનું હેડક્વાર્ટર ક્યાં છે તેની આ તેના તાલુકા કેટલા છે આજુબાજુ કયા ડિસ્ટ્રિક્ટ તેને કવર કરે છે અંદર કંઈ વિશિષ્ટ પ્રકારનું હોય તે પણ તમે દર્શાવી શકો છો અને મોક એમસીક્યુના બધા આપણે આન્સર સન્ડે મળી જશે તમને તો ક્વેશ્ચન નંબર વન કે નીતિન પટેલ બે હજાર અઢાર ઓગણીસનું જે બજેટ રજૂ કર્યું તે કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે અત્યારે ટોટલ તો અહીંયા સાચો આન્સર શું આવશે તો સાચો આન્સર તમારે આવશે પાંચમી વખત આ નીતિન પટેલે જે આપણા ના નાણા મંત્રી કમ ડેપ્યુટી સીએમ છે એટલે તેમણે અત્યારે પાંચમી વખત ટોટલ બજેટ રજૂ કર્યું તેમણે ડેપ્યુટી સીએમ છે અને નાણાં મંત્રી પણ છે એટલે એમને રજૂ કર્યું અત્યારે ટોટલ એમને પાંચ વખત થઈ ગયું છે ક્વેશ્ચન નંબર બે બે હજાર અઢારના ગુજરાત બજેટમાં પ્રમાણે મા વાત્સલ્ય યોજનામાં કેટલા સુધીની સારવાર જે હશે ફ્રીમાં કરવામાં આવશે તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે ત્રણ લાખ સુધી વધારેમાં આવી છે પહેલાં અઢી લાખ જેટલી હતી હવે ત્રણ લાખ કરી દીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત બજેટનો બે હજાર અઢાર ઓગણીસનો મસ્ત આપણે વિડીયો પૂરેપૂરો બનાવેલો છે જો હજી સુધી તમે પ્લે લિસ્ટમાં જઈને ના જોયું તો ફટાફટ જઈને જોઈ શકો છો પૂરેપૂરું ડિટેલમાં આપણે વિશ્લેષણ કર્યું છે અને તેમાંથી જ જે બી ક્વેશ્ચનો પૂછવામાં આવે છે ક્વેશ્ચન નંબર ત્રણ કે રસીદ ખાન કઈ ક્રિકેટ ટીમનો ખેલાડી છે તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે અફઘાનિસ્તાન જે રસીદ ખાન છે તે અફઘાનિસ્તાનનો ક્રિકેટ ખેલાડી છે આ કેમ ચર્ચામાં છે કેમ કે આ જે છે તે સૌથી નાની વયે નંબર વન બોલર બન્યો છે અહીંયા તમે જોઈ શકો છો અને બુમરાહ અને રસીદ આપણે જે ભારતનો બુમરાહ છે જે ઝડપી બોલર તેમને અને આ રસીદ બંને જે સંયુક્તપણે પહેલા નંબરે બન્યા છે અહીંયા તમે જોઈ શકો છો પછી બીજું તમને થોડીક ઇન્ફોર્મેશન આપ્યું કે વન ડેમાં સૌથી વધારે પોઈન્ટ મેળવનાર ખેલાડીઓ તો એ તમને આપેલા જ છે એક પછી એક અને એમાં ટીમ રેન્કિંગમાં ભારત પહેલા નંબરે છે પછી સાઉથ આફ્રિકા પછી ઇંગ્લેન્ડ આગળ જઈએ છીએ તો એ તમે જોઈ શકો ક્વેશ્ચન નંબર ચાર કે ભારતીય હોકી ટીમના કેપ્ટનનું નામ શું છે આ તલાટીને એવી એક્ઝામમાં તો આ ખાસ ક્વેશ્ચનો પૂછાય છે તો આમાં સાચો તમારે શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે ડી સરદાર સિંઘ તેમને ભારતીય હોકી ટીમના કેપ્ટનનું નામ ફરી તરીકે આવ્યું છે પહેલાં તેમને કેપ્ટન તરીકે હતા પછી તેમની જોડે એલિગેશન થોડા લાગ્યા હતા પછી તેમને હટાવી દીધા હતા અને અત્યાર પાછા તમને આવ્યા છે ક્વેશ્ચન નંબર પાંચ સુલતાન અઝલન શાહ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે તલાટીના એક્ઝામમાં બી આ ક્વેશ્ચનો ખાસ પૂછાય છે તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે એ હોકી સાથે સંકળાયેલો છે અને તમે જોઈ શકો છો કે ભારતીય મેન્સ હોકી ટીમના કેપ્ટન તરીકે ફરી વખત સરદાર સિંહ પાછી સોંપાય છે પછી આ બધા જે ભારતીય હોકી ટીમના જે બી જે ખેલાડીઓ છે તેમના નામ આપ્યા છે આમના ખેલાડીઓના નામ તમે એક વખત ખાલી જોઈ શકશો તો આ ખેલ ક્યાં રમાશે આ જે કપ છે તે મલેશિયામાં રમાશે ઓકે આમાં ટોટલ તમે જોશો તો છ દેશો વચ્ચે આ જે ચેમ્પિયનશીપ આખી રમાશે અને એક્સ્ટ્રામાં તમને જણાવી દઉં તો ભારતે પરમાણુ ક્ષમતીવાળી અગ્નિ ટુ મિસાઇલનું સફળ પરીક્ષણ કરી દીધું છે બે હજાર કિલોમીટરની રેન્જ છે જમીનથી જમીન પર પ્રહાર કરી શકશે અને બીજું ગુજરાતી ભાષા ક્યાંથી મળી આવી આ એક આર્ટિકલ આપ્યો હતો તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી ભાષાનો જે બી પહેલો ઉપયોગ કે એ કવિ પ્રેમાનંદે કર્યો હતો ઈસવીસન સોળસોથી સત્તરસોમાં તેવું કહેવામાં આવે છે અને હાલમાં ગુજરાતી ભાષાના ત્રણ તબક્કામાં વેચાવાયા છે એકથી દ એક છે દસથી અગિયારમીથી ચૌદમી સદી સુધીમાં પછી ચૌદથી સત્તર અને સત્તરમીથી અત્યારમી સદીમાં જે બી બોલવામાં આવે છે તે હવે જે બી આપણી જીઓગ્રાફીના જે બી ક્વેશ્ચન છે તે જોઈએ તો ટસ્કાર ઓરા ગર્દ એટલે કે ડીપ ક્યાં આવેલ છે તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે બી જાપાનની પાસે ટસ્કાર ઓરા ગર્દ એટલે કે ડીપ આવેલી છે ક્વેશ્ચન નંબર સાત કે નીચેનાથી કયા ક્ષેત્રમાં ખારાસ એટલે કે સેલિનિટી સૌથી વધુ છે આમાં જે પ્રશાંત ને તે બધા તમને આપેલા છે ઓપ્શન તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે લાલ સાગર એટલે જે હોય પ્રદેશ ત્યાં દરિયો એની જો આ જે છે ખારાશ વધારે હોય તો તેમાં માણસ જલ્દી ડૂબતો નથી તેમાં તરવું એકદમ આસાન બની જાય છે તો લાલ સાગરની જે ખારસ છે તે સૌથી વધુ છે ઓપ્શન પ્રમાણે ક્વેશ્ચન નંબર આઠ આ ઇસોલ ખાલી જગ્યાની સમાન જે રેખાઓ હોય છે તો આ શેની રેખાઓ હોય છે સમાન તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે કે સૂર્યપ્રકાશની સમાન રેખાઓ છે એટલે ડી આન્સર સાચો આવશે ક્વેશ્ચન નંબર નવ રોક્સને વર્ગીકૃત કરવાની શ્રેષ્ઠ આધાર હશે કે એનો ખાલી જગ્યા જે બી વર્ગોમાં વિભાજન કરવામાં આવશે તો કયા વર્ગોમાં વિભાજન કરવામાં આવશે તો આમાં સાચો આન્સર તમારે શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે એ આગ્નેય તલછટી અને છે રૂપાંતરીય ખડકો આ રીતે તેનો વિભાગ કરવામાં આવશે ક્વેશ્ચન નંબર દસ અમેરિકા નિવાસી જે રેડી ઇડિયન્સ જે લોકો છે તે કયા નામથી જાણીતા છે તો આમાં સાચો આન્સર તમારે શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે અમે રિંદ બી સાચો આન્સર આવશે ક્વેશ્ચન નંબર અગિયાર કયો યુગમાં જોડાયેલા છે આમાંથી સાચા કયા છે તે તમારે દર્શાવવાનું છે તો છે એસ્કીમો કેનેડા ઓરાન નોર્વે લેપ ભારત અને ગોંડ આફ્રિકા તો આમાં સાચો આન્સર તમારે શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે એ ફક્ત એક જ સાચું છે એસ્કીમો કેનેડા જ ફક્ત સાચું છે હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર બાર કે સૌથી વધુ પાલતુ પશુ એમાં ગાય અને ભેંસ એ કયા દેશમાં જોવા મળે છે તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર આવશે આપણું ભારત દેશ મહાન હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર તેર ભારતની જે સંસારનો ખાલી જગ્યા સૌથી મોટો ઉત્પાદક છે તો શેનો મોટો ઉત્પાદક છે આખા સંસારનો તો આમાં સાચો અંશ શું આવશે તો આમાં સાચો અંશ તમારે આવશે સી માખણ અને ઘી તેનો સૌથી મોટો ઉત્પાદક છે આપણો ભારત દેશ ક્વેશ્ચન નંબર ચૌદ આ એક્ઝામમાં પૂછાય ગયેલા ક્વેશ્ચન છે કે રેડ ક્લિફ જે રેખા એ કયા દેશો તરફની રેખા છે તો આમાં સાચો અંશ શું આવશે તો આમાં સાચો અન્સર તમારે આવશે ડી ભારત અને પાકિસ્તાનની જે વચ્ચેની બોર્ડરની રેખા છે ઇન્ટરનેશનલ તેને કહેવાય છે રેડ ક્લિફ રેખા અને આ એક જે વ્યક્તિ હતી તેના નામ પરથી રાખવામાં આવે છે તે વ્યક્તિને ભારતની ભૌગોલિકતા વિશે કંઈ જ નોલેજ નહોતું અને તેને કામ આ સોંપ્યું હતું કે ભારત પાકિસ્તાનના ભાગલા થાય છે વચ્ચે રેખા દોરો પછી એ ભાઈએ અત્યારે રેખા દોરેલી છે તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર પંદર કયા દેશને જે વિશ્વના ખાંડનો કટોરો કહેવામાં આવે છે વિશ્વનો જે ખાંડનો કટોરો તો આમાં સાચો અંશ શું આવશે તો આમાં સાચો અંશ તમારે આવશે એ ક્યુબાને ખાંડનો કટોરો કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર સોળ એક તેલના કૂવામાં તેલ પાણી અને ગેસ એ નીચેથી ઉપરના તરફ કયા ક્રમમાં મળી આવે છે ઓકે જે કૂવામાં ખોદવામાં આવે તેમની વાત થાય છે તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે બી પહેલાં પાણી આવશે એ નીચેથી ઉપર પછી ઉપર તેલ આવશે અને પછી ઉપર ગેસ આવશે આ રીતે આવશે નીચેથી ઉપરની તરફ ક્વેશ્ચન નંબર સત્તર ડંકન પાસ કોની વચ્ચે આવેલ છે તો આમાં સાચો આન્સર તમારે શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે સી દક્ષિણ અને લિટલ અંદમાન છે તે ત્યાં વચ્ચે ડંકન પાસ આવેલો છે તો આ તમને બધું ખ્યાલ હોવું જોઈએ ક્યાં શું કયો પાસ આવેલો છે ભારતમાં ક્વેશ્ચન નંબર અઢાર કપાસનો રેસો એ છોડના ખાલી જગ્યામાંથી મળી આવેલ છે તો આમાં સાચો આન્સર શું આવશે તો આમાં સાચો આન્સર તમારે આવશે તેનું ફળ હોય છે તેમાંથી મળી આવે છે ક્વેશ્ચન નંબર ઓગણીસ વૃક્ષ જે ઠંડીના પોતામાં પત્તા કેમ ખરી પડે છે એટલે જે ઠંડી હોય ત્યારે જે વૃક્ષના પત્તા કેમ ખરી પડે છે તો આમાં સાચો આન્સર કેમ આવશે તો આમાં સાચો આન્સર આવશે એ ઉષ્મા બચાવવા માટે તે પોતાના પત્તા ખરી પાડે છે ક્વેશ્ચન નંબર વીસ અને અંતિમ કે વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે જે આજે છે આજે છે એકવીસ ફેબ્રુઆરી એટલે સાચો આન્સર આવશે તમારે બી એકવીસ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે હવે આ બધા તમને અહીંયા આન્સર આપેલા છે તમે જોઈ શકો છો પછી તમને કાલે પહેચાન કોણ પૂછ્યું હતું તો આમાં સાચો આન્સર આવશે જસ્ટિસ ટુડિયો જેમને અત્યારે ભારત પ્રવાસે છે તેમના ફેમિલી સાથે આપણે તેમને પૂરેપૂરું આર્ટિકલની ચર્ચા કરી હતી તેમને કેમ આમ બરાબર બધા જે બિહેવ કરતા નથી તો આપણે પૂરેપૂરું કાલના આર્ટિકલમાં ચર્ચા કરી છે તમે વિડીયો ના જોયો તો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને તો કેનેડાના પીએમ છે ત્યાંનું ચલણ છે કેનેડિયન ડોલર કેનેડાનું કેપિટલ છે ઓટાવા અહીંયા જોઈ શકો છો અને આ તેનો ભૌગોલિક મેપ છે હવે આગળ જઈએ તો મેપ પ્રેક્ટિસમાં તાપી જિલ્લો પૂછ્યો તો તાપી અહીંયા આવેલું છે તેનું હેડક્વાર્ટર છે વ્યારા તાપી નદી અહીંયાથી પ્રવેશે છે અહીંયા ઉકાઈ બંધ આવેલો છે પછી અહીંયા વેડછી આવેલી છે અહીંયા પૂર્ણા નદી આવેલી છે આજુબાજુ તો અહીંયા મહારાષ્ટ્ર જે રાજ્ય છે તે આવેલું છે અહીંયા મહારાષ્ટ્ર રાજ્ય અહીંયા નર્મદા જિલ્લો અહીંયા સુરત જિલ્લોને અહીંયા નવસારી જિલ્લો આવેલા છે હવે મેપ પ્રેક્ટિસ હવે આગળ પહેચાન કોણમાં આ કોણ છે આ જે વિડીયોમાં જ તેમનું નામ દઈ દીધું છે આ એક મંત્રી છે તો આમનું નામ શું છે તે તમારે જણાવવાનું છે અને કયા મંત્રાલયના છે તે તમારે જણાવું છે તો પહેચાન કોણ સામે આન્સર પછી મેં પ્રેક્ટિસમાં નવસારી જિલ્લો તો નવસારી જિલ્લો ક્યાં આવેલું છે તેનું હેડક્વાર્ટર ક્યાં છે તેમાં કેટલા તાલુકા છે આજુબાજુ કયા ડિસ્ટ્રિક્ટ તેને ટચ કરે છે તે બધું તમારે જેટલું બી તમને ખ્યાલ હોય તમે જણાવી શકો છો એક શબ્દ ખ્યાલ હોય તો એક શબ્દ પણ તમે લખી શકો છો લખવામાં કંઈ શરમ ના રાખતા હવે મોક તો શીખ્યું તો સીસીઆરટીનું ફોર્મ શું છે સ્થાપના શું એ ક્યારે થઈ હતી તે કામ શું કરે છે તે તમારે દર્શાવ્યું છે ક્વેશ્ચન નંબર ટુ ગુજરાતના ગૃહમંત્રી કોણ છે અને ક્વેશ્ચન નંબર ત્રણ ગુજરાતની વિધાનસભા પ્રથમ ક્યાં ભરાઈ હતી આ ક્વેશ્ચનો વારંવાર પૂછાય છે તે એટલા માટે પૂછવામાં આવે છે અહીંયા હવે બધા કહે છે કે સાહેબ તમે યોજનાઓ લો આ વિડીયો બનાવો તો આમાં જે યોજનાઓનો વિડીયો આપણે આવશે પણ ક્યારે આવશે અહીંયા તમે જોશો તો મોક એમસીક્યુમાં આપણે જે બી અત્યારે આ ગવર્મેન્ટની એજન્સી છે તે ક્વેશ્ચન વનમાં લઈએ છીએ એટલે ગવર્મેન્ટની એજન્સી આપણે બધી પતી જશે સ્ટેપ બાય સ્ટેપ આપણે લઈએ છીએ અત્યારે આપણે ત્રીસ ટકા જેટલી ગવર્મેન્ટ એજન્સી પતી ગઈ છે અત્યાર સુધી તો પછી આ સ્ટેપ બાય સ્ટેપ જશે આપણે આગળ તેમાં બધી ગવર્મેન્ટ એજન્સી પતી જશે પછી આ ક્વેશ્ચન નંબર વનમાં આપણે બધી યોજનાઓ લેતા જઈશું ધીમે 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 એટલે એક્ઝામ આવતા બધી યોજનાઓ પણ પતી જશે અને ગવર્મેન્ટ એજન્સી પણ પતી જશે અને જે બી આ આપણે જે મેપ પ્રેક્ટિસ કરાવીએ છીએ તેમાં અત્યારે ગુજરાતનું ચાલે છે પછી ભારતનું આવશે પછી આ વિશ્વનું આવશે તેમાં આપણે પૂરેપૂરો કન્ટ્રીઝ બધા આપણે કવર કરી લઈશું અને આ જે પહેચાન કોણમાં તો જે બી રેગ્યુલર તમને જોવા મળે છે અપડેટ જે પણ ન્યૂઝમાં કંઈ આવે છે તે આપણે મૂકીએ છીએ તો આ તમે પૂરેપૂરું તમારું બધું પ્રેક્ટિસ થઈ જશે એટલા માટે જ આપણે આ રીતે સિસ્ટમેટિકલી જઈએ છીએ એટલે તમે ચિંતા ના કરતા બધું તમારું મસ્ત એવું કવર કરવાની પૂરેપૂરી સંભાવના છે આપણી તો આ ક્વેશ્ચન નંબર વન સામે આન્સર ક્વેશ્ચન નંબર ટુ સામે આન્સર ક્વેશ્ચન નંબર થ્રી સામે આન્સર આ રીતે તમે આન્સરો બધા લખજો ની છે કોમેન્ટમાં અને હવે બાવીસ બેનું તો બાવીસ બે આપણે મોકટેસ્ટ જે હતી ગુજરાત જીઓગ્રાફીની મોકટેસ્ટ તમે હજી સુધી ના આપી તો ફટાફટ જઈને પ્લે લિસ્ટમાં જઈને તમે મોકટેસ્ટ આપી શકો છો અને પછી ત્રેવીસ બેનું શું છે તો ત્રેવીસ બેનું એ ટોપિક્સ તમને આપેલા છે કે આર્થિક ભૂગોળ પછી જે બી ભૌગોલિક શબ્દો છે તે તમારે જોવાના છે પછી ભારતનું ભૂગોળ હવે આવશે આખું વિશ્વનું પતી ગયું છે પછી ભારતના ભૂગોળમાં તેનો પરિચય સ્થિતિ વિસ્તાર ભૌગોલિક સંરચના નદીઓ તે તમારે કરવાનું છે અને કરંટ અફેરમાં બાવીસ ત્રેવીસ એકના અને બાવીસ ત્રેવીસ બેના તમારે કરવાના છે આપણે ગુજરાત ભૂગોળ અને પોલિટી પતી ગયું છે આથી તમને બુક્સ અહીંયા આપેલી છે અને ઓનલાઈન રિસોર્સિસ આપેલા છે તે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે પતી ગયું છે પોલેટી અત્યારે જીઓગ્રાફી ચાલે છે અને પછી આવશે હિસ્ટ્રી ઓકે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો ફટાફટ લાઇકનું બટન આપી દેજો ના કે બધો ડિસલાઇક આવજો પણ જણાવો કેમ ડિસલાઇક કર્યું છે અને જે બી તમને ક્વેશ્ચનો પૂછવામાં આવે છે તે નીચે કોમેન્ટમાં અચૂકથી જણાવજો અને તમને વિડીયો કેવો લાગ્યો તે પણ નીચે કોમેન્ટમાં અચૂકથી જણાવજો તમે અને તમારા કઈ બી ડાઉટ્સ હોય તે પણ તમે કોમેન્ટમાં પૂછી શકો છો હું બધી જ કોમેન્ટ વાંચું છું જો ટાઈમ મળશે એ પ્રમાણે તમને રિપ્લાય મળતા રહેશે મિત્રો અને તમને જે બી હશે અપડેટ કંઈ એજ્યુકેશન રિલેટેડ તે વિડીયોમાં તમને બધી મળતી રહેશે અને આ એમને શેર કરવાનું ના ભૂલતા કેમ કે શેરિંગ ઇઝ કેરિંગ જેટલું તમને નોલેજ મળ્યું છે તમે બીજાને પણ શેર કરી શકો છો ખાલી ફક્ત આ શેરનું બટન દબાવીને તો ફેસબુક વોટ્સઅપ ટ્વિટર પર તમે શેર કરી શકો છો બધા પર એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે આપણો વિડીયો અને આપણી જીપીએસસી ઓનલી ચેનલનો જો સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાવત જેને સબસ્ક્રાઈબનું બટન આપી દો અને બાજુમાં બેલાઇકન છે તે દબાવી દેજો જેથી જે કંઈ બધી અપડેટ આવે જે કંઈ નવા વિડીયો હોય તે બધા તમને ઇન્સ્ટલી મળતા રહે અને જે ડીવાયસો મેઇન્સની તૈયારી કરે છે તેમના માટે પણ સ્પેશિયલી જે સન્ડે છે તે એક સરસ એવો વિડીયો આવશે તમે જોવાનું ના ચૂકતા જે આપણે કરંટ અફેરમાં નાખીએ છીએ તેમાં જ એક સ્પેશિયલ તમારા માટે હશે તો જે સન્ડેનો વિડીયો આવશે તે તમારા માટે અચૂકપણે જોવાનું રહેશે તો ચાલો મળી જશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું હેવ ઓ અસમ ડે